લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપ અને કેન્દ્ર સરકારને આડે હાથ લઈ વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ પર પણ આક્ષેપ કર્યા હતા. સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરી જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ સંઘ પ્રદેશ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. વર્ષ 2019 પણ આ બેઠક પર કેતન પટેલની સામે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. આ વખતે પણ આ બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુ પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે પણ ઉમેદવારી પત્ર ભર્યું છે અને હવે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ 2019 જે ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એક વખત પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. ફોર્મ ભર્યા બાદ કેતન પટેલે આ વખતે દમણ દીવ બેઠક પર કોંગ્રેસ ભવ્ય વિજય મેળવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પણ આ જે લડાઈ છે એ તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે, આ વિચારધારાની લડાઈ છે. એટલે હું એટલું જ કહીશ કે તાનાશાહીને નેસ્ત નાબૂદ કરવાનું છે આ દમણ અને દીવથી, તો એની આ લડાઈ છે. અને તમારા માધ્યમથી હું દમણવાસીઓને દીવવાસીઓને એટલું જ કહીશ કે આ લડાઈમાં મારો સાથ અને સહકાર આપજો, કોંગ્રેસ પાર્ટીને પડખે રહેજો અને તમારો કિંમતી અને પવિત્ર મત કોંગ્રેસ પાર્ટીને આપજો. અને એક દિવસ તમે તમારો આપજો, બાકી 5 વર્ષ તમે ઘરે રહેજો. હું જોઈ લઈશ આ તાનાશાહીને કેવી રીતે નેસ્તનાબૂદ કરવાની, અમને આવડે જ છે. લોકોની ભાવના છે એ ભાવનાઓને ખરેખર અમને આંખમાંથી આંસુ આવી જાય છે. લોકો ઘણા નારાજ છે, ભયનો વાતાવરણ છે, ભય પેદા કરી દીધો છે. એટલો ભય પેદા કરી દીધો છે કે એની કોઈ સીમા નથી. તો આ ભયને ભગાવવાનો છે અને ક્યારે ભગાવશે એ લોકો ભગાવશે. તો એના માટેની આ લડાઈ છે અને આ ભય અને તાનાશાહીની વિરુદ્ધની લડાઈ છે. તો હું એટલું જ કહીશ કે યુવાઓ અમારા બેરોજગાર છે, સરકારી નોકરી કોઈને મળતી નથી. આજે હોસ્પિટલ હોય કે પછી બીજા દવાખાના હોય, એમાં સરકારી હોસ્પિટલમાં પૈસા લઈ રહ્યા છે. શા માટે ભાઈ? ભારત સરકાર આટલો મોટો ભંડોળ આપી રહ્યા છે અને આ શું તમે કરી રહ્યા છો?